નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. રાજ્યમાં ગૌશાળા અને પાંજરાપોળની જિલ્લાવાર વાત કરીએ તો ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગૌશાળા અને પાંજરાપોળ આવેલ છે. રાજ્યમાં રજિસ્ટર્ડ 1400 ગૌશાળાઓ છે. આ અંતર્ગત પાંજરાપોળમાં ગૌમાતાની શું હાલત છે તે પણ એક મોટો સવાલ ઉદ્ભવે છે. છેલ્લા 3 વર્ષથી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નામે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, એમાંથી કેટલા અપાયા? અનેક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે. આ અંગે વધુ વિગતે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ગૌમાતા પોષણક્ષમ યોજના અંતર્ગત રાજ્યભરની ગૌશાળાઓને તેનો લાભ મળ્યો છે, તે ખૂબ જ સારી બાબત છે. રાજ્યભરમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર માટે ગુરુવારે બિહારના મધુબની જિલ્લામાં નિવેદન આપ્યું હતું કે ગાયોની હત્યા કરનારાઓને ઊંધા લટકાવીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આપણું છે અને આપણે તેને લઈશું. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયી 8મી અનુસૂચિમાં મૈથિલી ભાષાનો સમાવેશ કરવાનું કામ કર્યું હતું. શાહે કહ્યું છે કે જ્યારે મેં આ વિસ્તારની પ્રથમ મુલાકાત લીધી હતી ત્યારે મોટી સંખ્યામાં ગૌહત્યાના મામલા હતા. હવે હું ખાતરી આપીને જાઉં છું કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો, અમે ગાયોને મારનારાઓને સીધા કરવાનું કામ કરીશું. આ ભૂમિ જે છે તે સીતા માતાની ભૂમિ છે. અહીં ન તો ગૌહત્યાની મંજૂરી આપવામાં આવશે અને ન તો ગાયની તસ્કરીને મંજૂરી આપવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું વચન છે. PFI સમગ્ર દેશને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માંગે છે. મોદીજીના શાસનમાં PFIના 100 જગ્યાએ દરોડા પડ્યા અને PFIના લોકોને જેલમાં ધકેલી દીધા. અમિત શાહે પણ ગૌ હત્યા મામલે નિવેદન આપ્યું હતું. बड़ी मात्रा में गौ हत्या के मामले आते थे. मैं आपको विश्वास दिलाकर जाता हूं, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना दो, गौ हत्या करने वालों को उल्टा लटका कर सीधा करने का काम है. ये सीता माता की भूमि है, यहां गौ हत्या नहीं चल सकती. ना गाय की तस्करी होने देंगे, ना गाय की हत्या होने देंगे. ये नरेंद्र मोदी. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે સીધા સવાલ કર્યા છે. મનહર પટેલ જણાવી રહ્યા છે કે ગૌમાતા માટે ભારતીય જનતા પાર્ટીએ વાતો કેવી કરી હતી અને વ્યવહાર કેવા કરી રહ્યા છે. મનહર પટેલે અનેક સવાલો ઉભા કર્યા છે. ગુજરાતની રાજ્યની રજિસ્ટર્ડ 1400 ગૌશાળા અને પાંજરાપોળમાં ગૌમાતાની શું હાલત છે, તેની ભાળ ક્યારે કરી છે, અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. આ બાબતે તેઓ દ્વારા અનેક પ્રકારના સવાલો કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નામે 500 કરોડ રૂપિયા પ્રાવધાન કરવામાં આવે છે, એમાંથી કેટલા અપાયા? કોંગ્રેસ સમયથી ચાલતા ગૌસેવા વિકાસ બોર્ડની 11 યોજના બંધ કેમ કરી? ગૌમાંસનો ધંધો કરતી કંપનીઓ પાસે 200 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લઈને ગૌમાતાના રખોપાની કયા મોઢે વાતો કરો છો? આ પ્રકારે અનેક સવાલો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. અને ગુજરાતમાં 25 વર્ષમાં અને દેશમાં 10 વર્ષમાં કેટલા ગૌહત્યારાને ઊંધા લટકાવી સીધા કર્યા છે તે યાદી જાહેર કરો તેવું મનહર પટેલ જણાવી રહ્યા છે. ગૌમાતાની હત્યા કે ગૌમાતાની તસ્કરી કરનારને અમે ઉલટા લટકાવીને સીધા કરી દઈશું. આ વાત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત બાબાની છે. શબ્દો ઉપર નજર કરો તો આપણને લાગે કે ના, વાત મુદ્દાની છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા ઉપર નજર કરો તો 25 વર્ષના ઇતિહાસમાં આપણે જોવું પડે કે ભારતીય જનતા પાર્ટી માટે ગાય એ મત માગવા માટેનું એક સાધન બનાવ્યું હતું અને હિન્દુ ધર્મની મોટી સંખ્યાને અભિભૂત કરી અને મતો બટોર્યા. ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગાયના અસ્તિત્વ ઉપર સવાલો ખડા કર્યા અને ક્રૂર અને નિષ્ઠુર વ્યવહાર કર્યો છે. આપણને સૌને યાદ છે કે ગૌમાતા માટે ભારતીય જનતા પાર્ટીએ વાતો કેવી કરી હતી અને વ્યવહાર કેવો કરી રહી છે. ગુજરાતની અંદર 1400 જેટલી ગૌશાળાઓ છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને મારો સીધો સવાલ છે કે તમે એક પણ ગૌશાળામાં જઈ અને ગૌશાળાની અંદર ગૌમાતાની હાલત અને ગૌશાળાના સંચાલકોની હાલત શું છે
અને કઈ રીતે દયનીય પરિસ્થિતિમાંથી વહીવટ થઈ રહ્યો છે એની આપણે ચિંતા કરવા માટે ક્યારેય પદાર્પણ પગ મૂક્યા ખરા ત્યાં? નંબર બે, ગુજરાતના મુખ્યમંત્રીના નામે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 500-500 કરોડ રૂપિયા દર વર્ષે પ્રાવધાન કરીને 50 કરોડ રૂપિયા પણ ફાળવતી નથી અને ગૌમાતાને ભૂખી રાખે છે. આ વાસ્તવિકતાનો દર્શન ક્યાં રીતે સરકારમાં ડૂક્યું કર્યું ખરું કે મારી ગૌમાતા માટે, આ રાજ્યની અને દેશની ગૌમાતા માટે મારી સરકાર, ભાજપાની સરકાર કેટલી ચિંતિત છે? નંબર ત્રણ, ગુજરાતની અંદર ગૌસેવા વિકાસ બોર્ડના નામને એક સંસ્થા ચાલતી હતી, એક બોર્ડ ચાલતું હતું. આ બોર્ડમાં 11 એવી સેવાઓ હતી, એ તમામે તમામ સેવા આ ભારતીય જનતા પાર્ટી સરકારે બંધ કરી દીધી. એના માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ગાય માતા સાથે શું ઉચિત વ્યવહાર કરી લીધો? એની ચિંતા ક્યારે કરી ખરી? નંબર ચાર, 43 લાખ હેક્ટર જમીન આ રાજ્યની અંદર ગૌચરની હતી, આજે કેટલી છે? 8.5 લાખ હેક્ટર માત્ર. આ સિવાય 2300 ગામ જે એવા છે કે જ્યાં 1 મીટર પણ જગ્યા ગૌચરની બચી નથી. આ ગૌચરની જગ્યા એ ગૌમાતા માટે આશરો અને ખોરાક હતી. આશરો અને ખોરાક છીનવી લેવા માટે આ કયા પ્રકારના ભારતીય જનતા પાર્ટીના આખલાઓ અને એના દોસ્ત હતા એના ઉપર પણ ભારતીય જનતા પાર્ટી વિચારે, સમગ્ર દેશ અને રાજ્ય તો જાણી ચૂક્યું છે. પાંચમી બાબત, 200 કરોડ રૂપિયાનો ફંડ ફાળો ભેગો કર્યો. કોની પાસેથી? જે ગાયની કતલ કરી અને માંસનો ધંધો કરે છે એવા લોકો પાસેથી. અને એ લોકો પાસેથી ધંધો કરવો એટલે સામાન્ય સમજ તો એવી થઈ ગઈ કે સીધી રીતે ગાય કાપતા નથી પણ આડગત રીતે ગાય કાપીને એના ફંડ લઈ અને ચૂંટણીઓ લડવી અને જીતવી અને સત્તા મેળવવી. આ ગંભીર વિષય ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે પ્રેરિત કરે છે. છઠ્ઠી પાંચમી બાબત, 2023ની અંદર જીવતા પશુઓને એક્સપોર્ટ કરવાનો મોદી સરકારે કાયદો બનાવી નાખ્યો. આપણને કોઈને ખબર ન રહી. આ દેશના સાધુ સંતો મહંતો પીઠાધીશ્વરો વ્યાસપીઠ ઉપર મોટી મોટી વાતો બોલનારા લોકો પણ મૌન થઈ ગયા. કોઈ શબ્દ નો પ્રયોગ કર્યો કે આ ગાય માતાને વેચી અને વિદેશમાં મોકલી અને આપણે ધંધો કરવાનો? આ સરકાર કઈ ટાઈપની? માંસનો તો ધંધો કરવા દીધો પણ ગાય માતાઓને વેચી વેચીને ધંધો કરશે? એના માટે સીધો અર્થ એ થાય કે તમે દેશમાં ગાય કાપો અને વિદેશમાં મોકલી ન્યાય કપાવો. આવા વેપારીઓને ઉભા કરીને ભારતીય જનતા પાર્ટી શું સિદ્ધ કર્યું? હિન્દુઓના ઠેકેદારો તરીકેની વાત પબ્લિક વચ્ચે કરવાની, મત મેળવવા માટે કરવાની, એને ઉગ્ર બનાવવાના. અને હિન્દુઓનો મોટો સમૂહ તમને મત આપી જાય, ગાય માતા સાથે શું વ્યવહાર કર્યો? ક્રૂર અને નિષ્ઠુર. આ પરિણામ છે. એનાથી આગળ વાત કરું કે આપણે એવું બોલી ગયા કે ગાયની હત્યા અને તસ્કરી કરનારને અમે ઉલટા લટકાવી અને સીધા કરી દઈશું. ગુજરાતના 25 વર્ષ અને દેશના 10 વર્ષ, એક દાખલો બતાવો અથવા તો તમારી પાસે નંબર ઓફ યાદી હોય, કેટલાને તમે ઉલટા લટકાવી દીધા અને કેટલાને સીધા કરી નાખ્યા હોય, એની યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરે, પબ્લિકને ખબર પડે કે ગાયના ઠેકેદારો તરીકે ગાય માટેની કેટલી ઉચિત વ્યવહાર તમે લોકો કર્યો છે. વાસ્તવિકતા એ છે, ગાય આજે અસ્તિત્વ માટે લડી રહી છે, ગાય પોતાના પોષણ માટે લડી રહી છે, ગાય પોતાના જીવન માટે, એના બચ્ચાઓ માટે લડી રહી છે, ગાય પોતાના આશરા માટે લડી રહી છે. અને ગૌમાતા માટે આ દેશની અંદર 4 મઠ પૈકીનું એક મઠ જ્યોતિમઠ, એના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી કહે છે કે ભારતની સરકાર, ભાજપાની સરકાર ગાય માટે ખૂબ મોટી વાતો કરી અને અમારી ચેલેન્જને સ્વીકારે, ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે અને એ રાષ્ટ્રમાતા જાહેર કરશે તો આ તમામ પ્રશ્નોના સવાલના જવાબ એમાં પડેલા છે. કોઈને તસ્કરી કરી શકે, ન કોઈ હત્યા કરી શકે, ન ગાય સાથે કોઈ અનુચિત વ્યવહાર કરી શકે, ગાયના પોષણની ચિંતા ન રહે, ગાયના આહારની ચિંતા ન રહે, ગાયના આશરણની ચિંતા ન રહે. ગાય માટે પૂજ્યભાવ જોવાની માનસિકતા હિન્દુ કલ્ચરમાં પડી છે, એ જાગશે અને વધુને વધુ ગાય માતા પ્રત્યે લોકોનો ભાવપ્રેમ ઉભો થશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ગાય એ મત આપવા માટેનું સાધન છે અને દેશને માટે એ દૂધ આપે છે. ક્રૂર કરુણતા ભરી વાત છે, પરંતુ રાજસત્તાએ ગાય માતાની જે દશા કરી છે એ દશા કરનારા લોકો ઉલટાનું ગાજવા છે અને જાહેર મંચ ઉપરથી બોલે છે ગાયની હત્યા કરનાર કે તસ્કરી કરનારને અમે ઉલટા લટકાવી દેશું. આથી મોટી કરુણતા સત્તા પક્ષની ને આગેવાનોની અને આપણા દેશ માટે બીજી કઈ હોય?